સામાન્ય વર્ષ માટે યાદ રાખીશું કે ચાર વડે નિશેષ ભાગી શકાતા નથી દરેક શતક વર્ષો લીપ વર્ષ હોતા નથી શતક વર્ષ ની વાત કરીએ તો જે શતક વર્ષને ચારસો વડે નિશેષ ભાગી શકાય તે વર્ષ લીપ વર્ષ કેવાય કે સોળસો બે હજાર પણ જ્યારે સત્તરસો હશે અઢારસો હશે ત્યારે આપણે ચારસો વડે નિશેષ ભાગી શકતા નથી એક વર્ષમાં કેટલા મહિના હોય છે આપણે સૌ જાણીએ છીએ સરસ કેટલા મહિના હોય છે બાર મહિના હોય છે મહિનામાં હવે આપણે દિવસોની વાત કરીએ તો કે એકત્રીસ દિવસો હોય એક અઠવાડિયામાં પંદર દિવસો હોય છે એક અઠવાડિયું તો સાત દિવસો હોય છે જે આપણને ખબર છે અને ખાસ યાદ રાખવાનું કે અઠવાડિયાની શરૂઆત ક્યારથી થાય છે તો ની શરૂઆત રવિવારથી થાય છે કેટલા દિવસ એકત્રીસ પછી ખાડાવાળો ભાગ આવ્યો બરાબર ટેકરાવાળો ભાગ ખાડાવાળો ભાગ તો ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ આપણને ખબર છે કે ફેબ્રુઆરીમાં કાતો અઠ્યાવીસ દિવસ હશે કાં તો દિવસ હશે બરાબર એટલે ખાડાવાળા ફરીથી આવ્યો ટેકરા વાળો એટલે માર્ચ માર્ચ બરાબર કેટલા દિવસ આવશે તો આવી રીતે જાન્યુઆરી ફેબ્રુઆરી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એક આવી રીતે આપણે ગણતરી યાદ રાખી શકીએ હવે આપણને જે વિવિધ પ્રશ્નો પૂછાતા હોય છે એના અનુસંધાને આગળ કયો દિવસ આવશે કે હવે પછી શું આવશે એ જોવાનું હોય છે તો એના માટે વધારાના દિવસો કેટલા હશે એ પહેલા આપણે નક્કી કરવાનું થશે કોઈ પણ સમયગાળો આપેલો હોય આપણે સાત વડે ભાગવાથી જે શેષ મળશે એ આપણો શું થશે વધારાનો દિવસ થશે અહીંયા તમે જોઈ શકો છો કયા મહિનામાં કેટલા વધારાના દિવસો આવશે હવે સામાન્ય વર્ષ માટે વધારાના દિવસો ગણવાના છે ત્રણસો ને હવે આપણે સાત વડે ભાગીશું અઠવાડિયા અને એક વધારાનો દિવસ એવી જ રીતે હવે લીપ વર્ષ માટે ત્રણસો ને હવે ફરીથી આપણે સાત વડે ભાગીએ ભાગફળમાં શું મળે છે બાવન શેષ કેટલી વધી બે

બાદ કરવાથી સાત આપણે ઉમેરીએ અને સાત બાદ કરીએ તો જે તે તારીખનો વાર વાર આવે દિવસનો મહિનો છે છે તો કોઈ પણ ત્રણ એ પાંચ વખત આવશે કેમ આપણે આગળ પ્રાથમિક માહિતીમાં જોયું તો વધારાના દિવસો કેટલા હતા ત્રણ હતા યસ એટલા માટે એ આવશે એવી જ રીતે જો ત્રીસ દિવસનો મહિનો હશે તો બે વખત પાંચ આવશે ઓગણત્રીસ દિવસનો મહિનો હશે તો એક વાર પાંચ પાંચ વખત કંઈ વધતી નથી એટલે કોઈ વાર છે પાંચ વાર આવશે નહીં વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે કેલેન્ડર માટેની પ્રાથમિક માહિતી મેળવી હતી અને તમે એનો મહાવરો ચોક્કસપણે કર્યો જ હશે આજે આપણે હવે એના અંતર્ગત પ્રશ્નોનો ઉકેલ મેળવાનો પ્રયત્ન કરીશું તો તૈયાર છે ને બધા સરસ તો સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈશું આપણને રકમમાં આપેલું છે ધ્યાનથી વાંચીશું સમજીશું ને પછી આગળ આપણે વધીશું તો અહીંયા આપણને રકમ આપેલી છે કે આપેલા ઓપ્શનમાંથી એટલે કે આપેલા વિકલ્પમાંથી નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે રકમમાં આપણે જોયું રકમમાં આપણને આપેલું છે કે નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે અને ઓપ્શનમાંથી પછી આપણે જવાબદાર આવવાનો છે રકમને જોઈએ તો આપ્યું છે એ ઓપ્શન આપ્યો છે આપણને ઓગણીસો છન્નું બી આપ્યો છે બે હજાર સી આપ્યો છે બે હજાર ચાર અને ડી આપ્યો છે બે હજાર પાંચ બરાબર એટલે નીચેનામાંથી એટલે કે ઓપ્શનમાં એ બી સી અને ડી જે વર્ષ આપેલું છે એમાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ હશે એ આપણે શોધવાનું છે તો પ્રાથમિક માહિતીમાં જોયું કે આપેલું વર્ષ સામાન્ય વર્ષ છે છે કે એ આપણે જોવું હોય તો શું કરતા હતા આપણે સરસ યાદ કરો ઓકે તો હવે એક એક વિકલ્પને આપણે અહીંયા પહેલા વિચારીશું અને પછી આપણે જવાબ તરફ આગળ વધીશું તો સૌ પ્રથમ આપણે લઈશું ઓગણીસો છન્નું તો ઓગણીસો છન્નું આપણે કેટલા વડે ભાગીશું કેટલા વડે ચાર વડે ઓકે ચાર વડે ભાગાકાર કરીશું અને બે હજાર ચાર અને ડી આપેલા છે બે હજાર પાંચ ચારે ચાર જે વિકલ્પ આપેલા છે એને આપણે ચાર વડે ભાગીશું અને એના અનુસંધાને આપણે નક્કી કરીશું કે આપેલું વર્ષ સામાન્ય વર્ષ છે કે લિપ વર્ષ છે એ આપણે નક્કી કરીશું તો આપેલા ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ એ છે ઓગણીસો છન્નું ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર સી છે બે હજાર ચાર એને પણ આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ પણ આપણે ડી માં આપેલું છે બે હજાર પાંચ જેને આપણે ચાર વડે નિશેષ ભાગી શકતા નથી એટલે આપેલા ઓપ્શનમાંથી ડી ઓપ્શન જે છે બે હજાર પાંચ જવાબ થશે તો આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે દરેક વખતે બધું રકમ જ આપી દીધું એવું હોય નહીં ક્યારેક આપણે ઓપ્શનમાંથી પણ જવાબ તરફ જવાનું હોઈ શકે છે હવે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે અગાઉ આપણે સામાન્ય વર્ષ માટે જોયું હવે લીપ વર્ષ માટે છે ઓપ્શન આપેલા છે એ છે ઓગણીસો પંચાણું જે આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયું વર્ષ લિપ વર્ષ છે અગાઉ આપણે પ્રાથમિક માહિતીમાં શીખ્યા જ છીએ કે આપેલા વર્ષને આપણે ચાર વડે ભાગીશું અને નક્કી કરીશું કે સામાન્ય વર્ષ છે કે

ચાર વડે નિશેષ ભાગી શકીએ એ વર્ષ કેવું કહેવાય છે લીપ વર્ષ કહેવાય છે એટલે અહીંયા આપણે પહેલો ઓપ્શન છે એ જ આપણો જવાબ થઈ જાય છે પહેલા જ ઓપ્શનમાં આપણને જવાબ મળી જાય એટલે વિદ્યાર્થી મિત્રો એવું નહીં સમજવાનું કે આ જ જવાબ છે પણ આપણે અત્યારે હાલ તૈયારી કરી રહ્યા છીએ પરીક્ષામાં ડાયરેક્ટ ટિક કરી દેવાનું પણ અત્યારે આપણે બધા ઓપ્શન ચેક કરવાના ભાગાકાર કરવાનો શેષ શું મળે છે અને નક્કી કરવાનું જેથી કરીને આપણે વધારે મહાવરો થાય પુનરાવર્તન થાય ને આપણે પરીક્ષા વખતે ઝડપ અને સરળતાથી સોલ્વ કરી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી એ છે બે હજાર બી છે ઓગણીસો સી છે ચોવીસો અને ડી છે અઠ્યાવીસો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણને શતક વર્ષો આપેલા છે બરાબર આપણે પ્રાથમિક માહિતીમાં જોયું હતું કે જ્યારે સતક વર્ષ આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે જે સતક વર્ષને આપણે ચારસો વડે ભાગી શકતા નથી બરાબર અથવા ભાગી શકીએ છીએ ચાર વડે ને ચારસો વડે ક્યારે લેવાનું એ યાદ રાખીશું સામાન્ય વર્ષ હોય અને લીપ વર્ષ હોય તો આપણે ચાર વડે ભાગાકાર કરીએ છીએ અને સતક વર્ષ હોય તો ચારસો વડે તો આપણને જે ઓપ્શન આપેલા છે એમાં કયું વર્ષ લીપ વર્ષ નથી તો એ છે બે હજાર બી છે ઓગણીસો સી છે ચોવીસો અને ડી છે અઠ્યાવીસો તમામનો આપણે ભાગાકાર કરીશું અને પછી જવાબ મેળવીશું તો આપેલા ઓપ્શનમાંથી બી ઓપ્શન ચારસો વડે ભાગી શકતા નથી માટે એ લિપર્સ નથી જુઓ બે હજાર છે ચારસો વડે ચાર પંચાવીસ નિશેષ ભાગી શકાય છે ચોવીસો છે ચાર છ ચોવીસ નિશેષ ભાગી શકીએ છીએ છે ચાર સત્તા અઠયાવીસ બરાબર તો આવી રીતે આપણે શોર્ટમાં પણ યાદ રાખી શકીએ છીએ પણ એક આ ચોક્કસ પદ્ધતિ છે આ સામાન્ય વર્ષ છે આગળ હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ કેલેન્ડર અંતર્ગત આપણને જુદા જુદા ઘણા ઉદાહરણો ગમે તે ખૂણેથી ગમે તે પ્રકારનો પૂછાય છે આપણને ખબર ના હોય કે શું પૂછાય સોમવાર બી છે રવિવાર સી છે મંગળવાર અને ડી છે શુક્રવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વાર આપેલો છે અને એ પછીના ના દિવસે કયો વાર આવશે એ શોધવાનું છે ઓપ્શન આપણને આપેલા છે હવે આપણે પ્રશ્નનો ઉકેલ મેળવીએ જેમ પ્રાથમિક માહિતીમાં જોયું હતું કે જ્યારે કોઈ પણ દિવસ કે વાર શોધવાનો છે બરાબર આપેલા વાર ઉપરથી કે સંખ્યા ઉપરથી કે વર્ષ પરથી તો શું કરતા હતા સાત વડે ભાગાકાર તો અહીંયા કંઈ જ નથી કરવાનું સત્તાણું ને સાત વડે ભાગાકાર સત્તાણું ભાગ્યા સાત સત્તાણું ભાગ્યા સાત કરો તો શેષ કેટલી મળે છે સરસ કેટલી મળી છો

સોમવાર આપણને આપેલો છે પછી મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને છઠ્ઠો દિવસ કયો આવ્યો રવિવાર તો આવી રીતે આપેલા દિવસની સંખ્યાને સૌપ્રથમ સાત વડે ભાગીશું જે શેષ આવે એટલા દિવસ એમાં આપેલા વારમાં એડ કરીશું તો આપણને જવાબ મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સોમવારમાં આપણે છ વાર એડ કર્યા તો આપણને કયો જવાબ મળ્યો સરસ રવિવાર તો આપેલા ઓપ્શનમાંથી બી છે રવિવાર એ આપણો જવાબ થશે આવું જ હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું બીજું ઉદાહરણ જોઈએ આજે મંગળવાર છે તો હવે પછીના દિવસે કયો વાર આવશે ઓપ્શન આપેલા છે એ સોમવાર બી મંગળવાર સી બુધવાર અને ડી ગુરુવાર આજે મંગળવાર છે તો એકસો પાંત્રીસ દિવસે કયો વાર આવશે આગળના ઉદાહરણમાં આપણે કર્યું છે ચલો ફટાફટ ગણતરી કરો બધા જ શું કરીશું સૌપ્રથમ તો એકસો પાંત્રીસ ને સાત વડે ભાગાકાર એકસો પાંત્રીસ ભાગ્યા સાત કરતા કેટલી શેષ મળી સરસ કેટલા શેષ મળી બે હવે શું કરવાનું

હવે આપણી પાસે બીજું ઉદાહરણ છે જો રોજ રોજ શુક્રવાર હોય તો કયો વાર આવશે વિદ્યાર્થી મિત્રો રકમ પહેલા જોઈએ સમજીએ નવી રકમ છે અગાઉ આપણે સીધી સંખ્યા હતી અને વાર શોધવાનો હતો હવે થોડુંક નવું છે પણ ઈઝી છે સરળતાથી આપણે સોલ્વ કરીશું ધ્યાન આપશો ત્રેવીસ અગિયાર બે હજાર ચૌદ ના રોજ શુક્રવાર હોય તો ત્રેવીસ બે હજાર પંદર ના રોજ કયો વાર હશે ઓપ્શન આપેલો છે શનિવાર અને બે હજાર ચૌદ શું આપેલું છે શુક્રવાર બરાબર શોધવાનું શું કીધું છે આપણે ત્રેવીસ અગિયાર બે હજાર પંદર ત્રેવીસ અગિયાર બે હજાર ને કયો વાર હશે તો યાદ કરો આપણે પ્રાથમિક સામાન્ય વર્ષ હોય તો વાત છે તો બે હજાર પંદરે કેવું વર્ષ થશે સામાન્ય વર્ષ થશે એટલે એક દિવસ એડ થશે તો શુક્રવાર વત્તા એક દિવસ એટલે શું જવાબ આવશે આપણો સરસ શનિવારે જવાબ થશે તો આપેલા ઓપ્શન માંથી સી શનિવાર એ આપણો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણને અલગ અલગ ઘણા બધા ઉદાહરણો પૂછાઈ હોય છે જ હવે બીજું ઉદાહરણ જોઈએ જો કાલે ગુરુવાર હોય તો આવતીકાલના એક દિવસ પછીનો કયો વાર હોય ઓપ્શન આપણને આપેલા છે એ સોમવાર બી મંગળવાર સી બુધવાર અને ડી ગુરુવાર રકમ રકમ નવી છે ફરી પ્રશ્ન થશે તો બદલાઈ ગયું આગળનું કઈ આવ્યું નહીં પણ ગભરાવાની જરૂર નથી ધ્યાન આપો મજા આવશે ઝડપથી સોલ્વ થશે હવે રકમ ને પેલા જોઈશું કે જો ગઈ કાલે ગુરુવાર આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે આપણે શું કરીશું એક ટેબલ ફોર્મ બનાવી દઈશું ટેબલ જેવું સ્વરૂપ બનાવી દઈશું બરાબર આપણને જે આપેલી વિગત છે એના માટે આપણને પહેલા શું આપેલું છે કે જો ગઈકાલે ગુરુવાર ગઈ કાલે ગુરુવાર છે એ આપણને આપેલું છે શોધવાનું શું છે આવતીકાલના એક દિવસ પછી કયો વાર હોય એ આપણે શોધવાનું છે તો આ પ્રકારના દાખલામાં આપણે ટેબલ જેવી એક ડ્રો આઉટ કરી દઈશું જેથી આપણે એને સરળતા રહે તો ગઈકાલે ગુરુવાર આપ્યો છે બરાબર ગઈકાલ આજ આવતીકાલ પછીનો પછીનો દિવસ દિવસ અને એક આ પ્રમાણે ટેબલ ફોર્મમાં આપણે એક રચના કરી દઈશું પછી હવે આપણી પાસે જે વિગત આપેલી છે એને એના નીચે લખી દઈએ જેમ કે ગઈકાલ શું આપેલું છે આપણને ગઈકાલે ગઈકાલે આપણને આપેલું છે ગુરુવાર ગઈકાલના નીચે આપણે ગુરુવાર લખીશું ગઈકાલ પછી આજ ગઈકાલે ગુરુવાર તો આજે શુક્રવાર ઓકે આજે શુક્રવાર તો આવતીકાલે સરસ શનિવાર ગઈકાલ આજ અને આવતીકાલ ઓકે હવે આવતીકાલ પછીનો દિવસ એટલે રવિવાર અને આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે આવતીકાલના એક દિવસ પછીનો વાર તો ગઈકાલ ગુરુવાર આજ શુક્રવાર આવતીકાલ શનિવાર પછીનો દિવસ રવિવાર અને એક દિવસ પછીનો વાર એટલે કે રવિવાર પછીનો વાર શું આવશે સરસ સોમવાર તો આવી રીતે આપેલા ઓપ્શનમાંથી એ એ સોમવાર આપણો જવાબ થશે આ પ્રકારના ઉદાહરણમાં આપણે આવી રીતે ટેબલ જેવું ફોર્મેટ અથવા તો લખી દઈએ અને સોલ્વ કરીએ તો ભૂલ ના થાય અને આપણે સચોટ જવાબ મેળવી શકીએ આવું જ હવે બીજું ઉદાહરણ જોઈશું જો ગઈ કાલે સોમવાર હોય તો આવતી કાલના બે દિવસ પછીનો કયો વાર હોય પ્રશ્નમાં આપણને આપેલું છે કે જો ગઈ કાલે સોમવાર હોય તો આવતીકાલના બે દિવસ પછીનો કયો વાર હોય ઓપ્શન એ છે ગુરુવાર બી છે શુક્રવાર સી છે શનિવાર અને ડી છે રવિવાર હવે આપણે જેમ અગાઉના ઉદાહરણમાં જોયું એવી જ રીતે જે વિગત આપેલી છે એના માટે એક ટેબલ માસ્ક બનાવી દઈશું જેમ કે ગઈકાલ આજ આવતીકાલ એ પછીનો દિવસ આવતીકાલ પછીનો બીજો દિવસ અને આવતીકાલના બે દિવસ પછીનો

નથી હજી આપણે આવતીકાલના બે દિવસ પછીનો વાર શોધવાનો છે તો એ પછીનો દિવસ આપણી પાસે ગુરુવાર આવ્યો તો આવતીકાલ પછીનો બીજો દિવસ શુક્રવાર હવે આપણને જવાબ મળશે આવતીકાલના બે દિવસ પછીનો વાર આવતીકાલના બે દિવસ પછીનો વાર તો અહીંયા તમે જોઈ શકો છો કે આવતીકાલે કયો વાર છે બુધવાર અને એના એક અને બે બે દિવસ પછીનો વાર એટલે કે ગુરુવાર અને શુક્રવાર છોડીને કયો વાર આવશે